बाळ दोस्तों हवे आपणे तने ओळखू छू मां काव्यना एक एक वाक्यना प्रश्नों ए जोईशू। एक गुणना प्रश्न एमां पहेलो प्रश्न छे, कवि માતાની પરકમમાં કેવી રીતે કરે છે। તો કવિતામાં આપણને એક પંક્તિ મળે છે અહીં, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં। એટલે શું કે માતાના પ્રત્યેક સ્મરણ એ તીર્થ સમાન છે એમ માનીને કવિ માતાના સ્મરણ રૂપી તીર્થની પરિક્રમા કરે છે। માતાના સ્મરણ રૂપી તીર્થની પરિક્રમા કરે છે। બીજો પ્રશ્ન અહીં આપણે જોઈએ, બીજો પ્રશ્ન છે, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે। ખૂબ સરળ ઉત્તર છે આનો। અહીં એક કાવ્યપંક્તિમાં શબ્દ પ્રયોગ થયો છે કે કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે। તો અહીં જે શબ્દ છે અભાગી, એ અભાગી શબ્દ કવિએ પ્રયોજ્યો છે। તો ઉત્તર શું આવશે કે માની મમતાને ન પામી શકનાર માટે કવિએ અભાગી શબ્દ વાપર્યો છે। ત્રીજો પ્રશ્ન છે, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે। તો ક્ષેમ કુશળ માટે આપણે શબ્દ સમજૂતીમાં પણ એક શબ્દ જોયો, કયો શબ્દ, તો કે ખમ્મા। તો બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી હંમેશા ખમ્મા શબ્દ વારંવાર સરી પડે છે। તો આ રહ્યા આપણા એક એક વાક્યના પ્રશ્નો, સમજાયું ને બાળ દોસ્તો।